નમસ્કાર, દરેક ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ થઈ ગયા છે શાંત. ત્યારે હવે નેતાઓની નજર સીધી છે બીજા તબક્કાની બેઠકોના મતદારો પર, જેથી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે પૂરજોશમાં. દર્શક મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં ઝાડુ ફેરવવા માટે આમ આદમી પાર્ટીએ લગાવી દીધી છે પૂરી તાકાત. ગુજરાતના દરેક ઘર ઘર સુધી પોતાનો કરી લીધો છે પ્રવેશ. ગુજરાતના દર્શક મિત્રો, ખૂણે ખૂણે આમ આદમી પાર્ટી લોકોને રીઝવવા માટે પહોંચી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કરજણ, નાંદોદ, સંખેડા, જેતપુર, છોટાઉદેપુરમાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચારને ધપાવ્યો આગળ. એટલો જ નહીં દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારની શરૂઆતથી જ ગુજરાતની જનતા જનાર્દનને રીઝવવા માટે એક બાદ એક ફ્રી ફ્રી ફ્રીની જાહેરાતો કરતા હતા, જેને આપ પાર્ટીની કહેવાતી રેવડીઓ. અનેક સવાલો પણ ઉઠતા આને લઈ. ત્યારે હવે પંજાબના સીએમ ભગવંત માને ગુજરાતની જનતા જનાર્દનને આપ્યા આને લઈ પુરાવા. જી હા, ખબરો એવી છે કે આપે ગુજરાતમાં પંજાબનો ઝીરો વીજ બિલનો રજૂ કર્યો પુરાવો. લોકોની કરી દીધી બોલતી બંધ. રિપોર્ટ અનુસાર દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રીએ 25,000 લોકોના ઝીરો વીજ બિલ ગુજરાતમાં કર્યા રજૂ અને બોલ્યા, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. ભગવંત માને વધુમાં શું કહ્યું, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે કરી રહ્યા છે સતત મહેનત. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છેલ્લા ઘણા મહિનાઓથી સતત ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને પરિવર્તનની આંધીને વધારી રહ્યા છે. આ બધા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદમાં સંબોધી હતી એક પ્રેસ કોન્ફરન્સ, જેમાં 8 મહિનામાં પંજાબની સરકારે માફ કરેલ વીજ બિલ તેઓ લઈને અહીં પહોંચ્યા હતા. જી હા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વીજળી ફ્રીનો કર્યો હતો વાયદો, પંજાબમાં પણ વીજળી ફ્રીનો કર્યો હતો વાયદો. ત્યારે વિરોધીઓ કહેતા હતા કે કઈ રીતે કરશો, પૈસા ક્યાંથી લાવશો. આજે હું પંજાબના 25,000 વીજળીના બિલ લઈને આવ્યો છું, જેમાં બિલ વીજ બિલ જે છે તે ઝીરો આવ્યા છે. સમગ્ર પંજાબમાં 75 લાખ વીજળીના મીટર છે, 61 લાખ વીજળીના મીટરમાં વીજ બિલ ઝીરો આવ્યા. તે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બરમાં 67 લાખ અને જાન્યુઆરીમાં 71 લાખ વીજળીના બિલ ઝીરો આવશે. અમે જે કહીએ છીએ એ કરીએ છીએ અને ગુજરાતમાં પણ કરીશું. દર્શક મિત્રો, આ દરમિયાન વધુમાં ભગવંત માને એમ પણ કહ્યું કે અમે તમને અકાઉન્ટમાં 15 લાખ નાખીશું એવું નથી કહેતા, પરંતુ તમારા મહિને 30,000 પહેલા મહિનાથી જ બચાવીશું. અરવિંદ કેજરીવાલ ફ્રીની રેવડી આપે છે તો 15 લાખ શું હતું તેવો સવાલ ઉઠાવ્યો ભગવંત માને. 27 વર્ષ જૂની મોંઘવારીને કરી યાદ, કહ્યું 27 વર્ષ જૂની મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટે છે તેવી ચક્કીને બદલવા લોકો તૈયાર છે. આમ આદમી પાર્ટીની કેટલી સીટો આવશે એવું કહેશો, પરંતુ આમ આદમી પાર્ટી સર્વેમાં નહીં પરંતુ સરકારમાં આવે છે. અમે ભ્રષ્ટાચારનું લીકેજ બંધ કરી અને તે પૈસા વાપરીશું. પંજાબમાં 9,000 એકર જમીન નેતાઓ અને તેમના માણસોએ પચાવી હતી, જે છોડાવી છે. એટલું જ નહીં દર્શક મિત્રો, આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભગવંત માને વધુમાં એમ પણ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે ગુજરાતમાં મફત વીજળી આપવાનો કર્યો છે વાયદો અને અમે તે કરીશું. 100 મહોલા ક્લિનિક બની રહ્યા છે. અમે ઓપીએસની ગેરંટી આપી હતી, તેનું નોટિફિકેશન આવી ગયું છે. આવનાર દિવસોમાં તેનો ખરડો પસાર કરીને લાગુ કરી દઈશું. અમે ધારાસભ્યોના પેન્શન બંધ કરી દીધા. 1,00,000 રૂપિયા પેન્શન હતું. જેટલી વાર તેઓ ધારાસભ્યો બને એટલી વાર 60,000નો વધારો થતો રહેતો હતો. સેવાના નામે વોટ લેતા હતા અને સેવા માટે અમે પેન્શન બંધ કરી દીધું. 1,00,000 રૂપિયા બચ્યા, તે રૂપિયાથી જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ. તો આ ફ્રીની રેવડી કઈ રીતે કહી શકાય તેઓ ભગવંત માને ઉઠાવ્યો સવાલ. આ અંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. વિજય અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.